નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આલ્ફા પ્લે સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જુનિયર કેજીમાં વિષય અંગ્રેજીના નંબર 17 અને 18 એટલે કે 17 અને 18ની ઓળખ સમજીશું, જેમાં આપણો પાર્ટ 9 એટલે કે 9મો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નંબર 17 અને 18 એટલે કે 17 અને 18ની ઓળખ સમજીએ, જેમાં આપણે સૌ પ્રથમ જોઈશું નંબર 17 એટલે કે 1 7 17. તો 17 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 17 એટલે 17. તો અહીં આપણને એરોપ્લેન એટલે કે વિમાન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એરોપ્લેનની ગણતરી કરીએ તો નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 and 17. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 17 એરોપ્લેન્સ આપેલા છે. ત્યારબાદ આપણે જોઈશું નંબર 18 એટલે કે 18. 1 8 18. તો અહીં આપણને સ્ટ્રોબેરીઝ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્ટ્રોબેરીનું ગણતરી કરીશું, જેમાં તમે પણ મારી સાથે ગણતરી કરજો. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, નંબર 6, નંબર 70, નંબર 8, નંબર 9 એન્ડ નંબર 10. ધેન નંબર 11, નંબર 12, નંબર 13, નંબર 14, નંબર 15, નંબર 16, નંબર 17, નંબર 18. તો અહીં આપણને 18 સ્ટ્રોબેરીઝ આપેલી છે. ત્યારબાદ આપણે જોઈશું નંબર 17ની નીચે લીટી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને નંબર આપેલા છે જેમાં તમારે નંબર 17ની નીચે લીટી કરવાની રહેશે. તો અહીં સૌ પ્રથમ આપણને 1 7 17 આપેલા છે, તો કે હા, તો આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે સેકન્ડ ટાઈમ, ત્યારબાદ છે થર્ડ ટાઈમ, ત્યારબાદ છે ફોર્થ ટાઈમ એન્ડ ત્યારબાદ છે લાસ્ટ 5 ટાઈમ. નંબર 18ની નીચે લીટી કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જેમ તમે નંબર 17ની નીચે લીટી કરી, એવી જ રીતે નંબર 18ની નીચે અંડરલાઇન કરવાની રહેશે. તો આપણે કાઉન્ટ કરીએ અને તેની સાથે પણ આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. તો 1 8 18 ફર્સ્ટ ટાઈમ, તો આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે સેકન્ડ ટાઈમ, ત્યારબાદ છે થર્ડ ટાઈમ, ત્યારબાદ છે ફોર્થ ટાઈમ, ત્યારબાદ છે 5 ટાઈમ એન્ડ લાસ્ટમાં 6 ટાઈમ. નંબરની ખાનાપૂર્તિ કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને નંબર આપેલા છે, તેના પાછળના આવતા નંબર સાથે તમારે તેની ખાનાપૂર્તિ કરવાની રહેશે. તો અહીં સૌ પ્રથમ આપણને આપેલું છે નંબર 1, તો નંબર 1 પછી શું આવશે? તો નંબર 2, ત્યારબાદ 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17 and last ma 18. તો અહીં આપણને 1 to 18 આપેલા છે, જેની આપણે ખાનાપૂર્તિ સમજી ગયા. ત્યારબાદ આપણને આપેલું છે સરખા નંબરના જોડકા જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સરખા નંબર્સ આપેલા છે, જેની આપણે સામેના સરખા નંબર સાથે જોડકા છોડવાના રહેશે. તો અહીં સૌપ્રથમ આપણને આપેલું છે 1818. તો તેની સામેની સાઈડ 1818 દેખાય છે, તો કે હા, તો આપણે 1818ને નંબર 1880 સાથે જોડીશું. ત્યારબાદ છે 1616. તો અહીં આપણને તેની સામેની સાઈડમાં 1616 દેખાય છે, તો કે હા, તો આપણે નંબર 1616ને સામેની સાઈડ નંબર 1616 સાથે જોડીશું. ત્યારબાદ છે 1717. તો અહીં તેની સામેની સાઈડ 1717 આપેલા છે, તો કે હા, તો આપણે નંબર 1717ને નંબર 1770 સાથે જોડીશું. ત્યારબાદ છે નંબર 11. તો અહીં સામેની સાઈડ 1111 આપેલા છે, તો કે હા, તો આપણે નંબર 1111ને નંબર 1111 સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ નંબર શીખવાની મજા આવીને આવા હજી નંબર શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને શીખજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.